જય સ્વામિનારાયણ. હમણાં અમેરિકામાં એક 75 વર્ષના ભાઈ પોતાની બર્થડે ઉજવતા હતા, એટલે 95 કિલોની કેક બનાવી અને એના ઉપર 95 કેન્ડલ્સ મીણબત્તી મૂકી પેટાવી, પછી ત્યાંની સિસ્ટમ પ્રમાણે જેની બર્થડે હોય એ એક એક મીણબત્તીને ફૂંક મારીને હોલવે ઠારી નાખે. આપણે અહીંયા છે તો દીપક જલાવે ને ત્યાં દીપક ઠારે. તો એ 95 વર્ષના બાબા બોખલે મોઢે ફૂંક મારીને એક એક મીણબત્તી ઠારતા હતા. એ ઠારતા ઠારતા 94 મીણબત્તી ઠારી નાખી. 95મી મીણબત્તી એક બાકી હતી કેન્ડલ, ફૂંક મારી અને મરી ગયા. હવે આ તમે વિચાર કરો, આવી કલ્પનાય કોઈને ન હોય. આવું જીવન અતિશય ગેરંટી વગરનું છે. ક્યારે કોણ ઓછું થઈ જાય કાંઈ કહેવાય. એ જીવન સમાપ્ત થઈ જાય, નષ્ટ થઈ જાય એ પહેલાં કરી લેવાનું કામ બુદ્ધિવાન માણસે કરી લેવું જોઈએ, એવું આ બધા શંકરાચાર્ય સહિત સત્પુરુષો સમજાવે છે વારંવાર. કરવા જેવું કામ શું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટકવું, એવા ન ગણી શકાય એવા અનંત દુઃખોથી ભરપૂર આ સંસાર છે. એટલે જ એને દુઃખાલય કીધો છે, દુઃખનું ઘર કયો છે. સંસાર ડગલે ને પગલે દુઃખનું ઘર છે તો ભગવાન પરમ સુખના ધામ છે. એ ભગવાનની સન્મુખ, ભગવાનની સમીપ, ભગવાન તરફ જેટલા આપણે ચાલશું એટલું આપણને સુખ થશે અને જેટલા ભગવાનથી દૂર રહીશું એટલું આપણને દુઃખ થવાનું થવાનું, રહેવાનું રહેવાનું રહેવાનું. જેવી રીતે વૈશાખ જેઠના તપતા ગરમીના મે એપ્રિલના દિવસો હોય અને કોઈ જગ્યાએ બરફનો પહાડ હોય તો જેટલા એ બરફના પહાડની નજીક થઈએ એટલી શાંતિ આવે, જેટલા જેટલા જતા જઈએ નજીક એટલી વધારે સુખ વધારે ઠંડક, જેમ જેમ નજીક જાય એમ વધારે ઠંડક મળે અને બરફના પહાડથી જેટલા દૂર એટલી ગરમી. જેમ જેમ બરફના પહાડની નજીક જઈએ એમ વધુ ને વધુ ઠંડકની અનુભૂતિ અવશ્ય થાય, એમ જેમ જેમ આપણે ભગવાનની નજીક થઈશું તેમ તેમ સુખની અનુભૂતિ થશે થશે ને થશે. જેટલા દૂર એટલા સંતાપ તાપ. વિચાર કરવાનો છે કે આપણે કેટલા દૂર છે કેટલા નજીક છે.